વાવેતર કરવામાં આવ્યું છે જેમાંથી પાંત્રીસ હજાર હેક્ટર તો માત્ર ડીસામાં જ થયું છેલ્લા ચાર વર્ષથી બટાકાના ભાવ તળિયે હોવાથી ખેડૂતો પરેશાન હતા કે આ વર્ષે બટાકાનો ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશી છે વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાસઠ હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે સૌથી વધારે વાવેતર પંથકમાં થયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે જે ખેડૂતો છે તેમને પોતાના ખેતરમાંથી બટાકા નીકળવાના શ્રી ગણેશ ચાલુ કર્યા છે ત્યારે બજારમાં પણ હાલ બટાકાનો સારો ભાવ મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી છવાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગયા વર્ષે એસી રૂપિયાથી એકસો દસ રૂપિયા મણના ભાવ હતા તો આ વખતે એકસો વીસથી બસો વીસ રૂપિયા મણે બટાકાના ભાવ છે જેના કારણે ખેડૂતો ભારે ઉત્સાહ જોવા મળી ખેડૂતો છે જેમને બટાકાનું વાવેતર કર્યું છે તેમની સાથે સીધી જ વાત કરીશું ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વર્ષે બટાકાનો સારો ભાવ મળી રહ્યો છે અનુકૂળ વાતાવરણના કારણે ભાવ મળી રહ્યો છે કે અન્ય કોઈ કારણ છે આ વખતે બટાકાનો ભાવ મળવાનું કારણ એક જ છે એક તો વાતાવરણ બીજા નંબરમાં બટાકાનો જે વાવેતર છે ને એની અંદર મોટો કાપ થયો છે બટાકા ભાવ છેલ્લા ચાર વર્ષથી મંદી ખૂબ હતી એટલે ખેડૂતોને કોઈ પોષણ ભાવ મળતા નતા એટલે ખેડૂતોએ ઘણા ખેડૂતો આત્મહત્યા પણ કરી હતી તો આ વખતે બટાકાનો ભાવ જે એકસો વીસ ની જગ્યાએ બસો વીસ આવ્યો છે તો આ જ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોનું જે જૂનું દેવું બીજું છે એ ભરાય અને હું તો એવું આશા રાખું છું કે બટાકાના ભાવ આ રીતે જળવાઈ રહે તો જ ખેડૂતોમાં ઉત્સાહ રહેશે ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ચાર વર્ષથી બટાકામાં ભયંકર મંદી હતી જેના કારણે કેટલાય ખેડૂતોએ આત્મહત્યા કરી હતી તો ખેડૂતો દેવાના ડુંગરા દળે તબાઈ ગયા હતા છેલ્લા ચાર વર્ષથી બટાકામાં ભયંકર મંદી હતી મંદીના કારણે જે ખેડૂતો હતા તેમણે બટાકાનું વાવેતર પણ ઓછું કર્યું છે શું કહેશો ખેડૂતોની પરિસ્થિતિ કેવા પ્રકારની હતી હાલમાં જોઈએ તો ખેડૂતોની ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે ચાર વર્ષથી સતત મંદીના કારણે ખેડૂત આર્થિક રીતે પડી ભાંગ્યો છે પોષણ અક્ષમ ભાવ ન મળવાથી ખાતર બિયારણમાં ભાવ વધવાથી એના કારણે ખેડૂત એકદમ આઘાત અનુભવે છે આ વર્ષે થોડી તેજી દેખાય છે એટલે ખેડૂત ખેડૂતને એમ કે છે કે આ વર્ષે થોડું આપણે સારું રહેશે ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલાક યુવાન ખેડૂતો છે આ પણ આપણા ખેતરમાં બટાકાનું વાવેતર કર્યું છે કેટલા વીઘાની અંદર બટાકાનું વાવેતર કર્યું છે કેટલો ખર્ચો થયો છે અને હવે જે ભાવ સારા મળી રહ્યા છે તો કેટલો ફાયદો થશે આ વખતે અમે લગભગ દસથી બાર વીઘાની અંદર વાવેતર કર્યું છે પણ ઉત્પાદન પણ સારું છે વાતાવરણ અનુકૂળ આવે ઉત્પાદન છે ને લગભગ વીઘે ખર્ચો થયો છે દસ થી બાર હજાર રૂપિયા એ દર ખર્ચાને જોતા એનું ઉત્પાદન સારું છે ને આ વખત સારી મળે એવી છે આ ભાવ આ વખતે ભાવ છે ને એના કારણે ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ચાર વર્ષથી મંદીનો માર સહન કરતા ખેડૂતોને આશા છે કે આ વખતે જે ભાવ છે તે ભાવના કારણે તેમને સારું ફાયદો થશે મહત્વની વાત એ છે કે જે રીતે ઉત્પાદન સારું થયું છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે શું કહેશો ખેડૂતોને કેવા ભાવ મળવા જોઈએ આ જે ભાવ જે મળી રહ્યા છે તે જળવાઈ રહે તે માટે સરકારે શું પગલાં ભરવા જોઈએ સરકારને તો અમે એટલે જ વિનંતી કરીએ છીએ કે જે વેપારી આર્થિક રીતે પડી ભાગ્યા છે એમને સરકાર થોડીક લોનમાં રાહત આપે અને રાહત ના આપે તો થોડી મુદ્દત આપે જેથી કરીને હાલમાં જે બસો બસો વીસનો ભાવ છે એ રોજ જળવાઈ રહે અને વેપારીને પણ થોડા ઘણું એમને થોડું બેનિફિટ મળે તો વેપારી જો આર્થિક રીતે સદ્ધર થશે તો ખેડૂતો પણ આર્થિક રીતે સદ્ધર થશે જ ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતોએ પોતાનો જે બટાકા છે તે નીકળવાનું તો શરૂઆત કરી છે પરંતુ જે રીતે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વેપારીઓને પણ ક્યાંક ને ક્યાંક સરકાર ફાયદો કરે તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થાય મહત્વની વાત એ છે કે છેલ્લા ચાર વર્ષથી જે ખેડૂતો છે તેમનું ઉત્પાદન ઘણું હતું બટાકા હતા તે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખતા હતા પરંતુ જે રીતે ભાવ ન મળવાના કારણે તેઓ બટાકા લેવા ન જતા હતા તેના કારણે કોલ્ડ સ્ટોરેજના માલિકને પણ નુકસાન થતું હતું તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખેડૂતોએ બટાકા હતા તે રોડ પર ફેંકવાનો પણ વારો આવે તો શું કહેશો હા એ ચાર વર્ષ પહેલા જે રોડ પર બટાકા ફેંકાણા હતા આ સાલ પણ ભાવ સારો છે એટલે વેપારીને મળશે ને ખેડૂતોને પણ સારું રહેશે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ચાર વર્ષથી સતત મંદી હતી કોલ્ડ સ્ટોરેજમાં પણ ભાવ સારા મળે તે માટે ખેડૂતોએ બટાકા મૂક્યા હતા પરંતુ બટાકા લેવા ખેડૂતો ગયા નહોતા જેના કારણે કોલ્ડ સ્ટોરેજ તેમજ જે ખેડૂતો છે તેમને પણ નુકસાન થયું હતું બટાકા પણ રોડ ઉપર ફેંકવાનો વારો આવે તો આ વખતે શું ઈચ્છી રહ્યા જેના કારણે બટાકા રોડ ઉપર ના ફેંકવા પડે આગળની વાત કરો તો બટાકા છોડાવવા કઈ રીતના ભાવ મળ્યા ના ઇસ્ટોર નો ભરવાની મુશ્કેલ થઈ ગઈ એના કારણે જ બટાકા રોડ માંથી ફેંકવાનો વારો આવ્યો હતો અને આ વસ્તુ સારો ભાવ છે એટલે ઈ નોબત નહીં આવે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ગત વર્ષે જે રીતે તેઓ રોડ ઉપર બટાકા ફેંક્યા હતા અને તેમને મોટું નુકસાન થયું હતું તો આ વખતે જે ભાવ ભાવ છે છે તે તે રહે માટે પણ ખેડૂતો ક્યાંક અપેક્ષા માંગી રહ્યા મહત્વની વાત એ છે કે છેલ્લા ચાર વર્ષથી ખેડૂતો મંદિરનો માર સહન કરી રહ્યા હતા કેટલાક ખેડૂતો આત્મહત્યા કરી તો કેટલાક ખેડૂતો ઉપર દેવાના ડુંગળા પણ થઈ ગયા હતા બટાકા રોડ ઉપર ફેંકવાનો વારો આવ્યો હતો તો ઘણા બધા ખેડૂતોએ કોલસ્ટોરેજમાંથી બટાકા પણ પાછા લાવ્યા ન હતા તેના કારણે ક્યાંક ને ક્યાંક કોલસ્ટોરેજના માલિકો અને ખેડૂતો વચ્ચે પણ અણબનાવ થયો હતો બંને

ખાસ કરીને જો સરકાર અમારા બટાકાના લોન બીજી આપે એમની બાકી છે કોઈ લંબાવે તો જ વેપારી સદ્ધર થશે તો જ અમારા ખેતરમાં આવશે અને બટાકા ખરીદશે તો જ ખેડૂતોને ભાવ ઊંચા મળશે તો ખાસ કરીને સહાય તો વેપારીને કરવાની છે અને અમારો વેપારી જો પગભર થશે તો ખેડૂત સો ટકા પગભર થશે અને આ જ રીતે જો બટાકાના ભાવ સારા રહેશે તો ફરી બટાકા નગરી એકવાર ફરી બેઠી થશે તો આતા હતા ડીસા પંથકના ખેડૂતો કે તેઓ કહી રહ્યા છે કે જે રીતે આ જે તેમને જે સરસ ભાવ મળી રહ્યા છે તે ભાવ જળવાઈ રહે જેના કારણે જે ખેડૂતો છે તેઓ સદ્ધર થઈ શકે ને ખેડૂતો અપેક્ષા પણ સરકાર પાસે રાખી રહ્યા છે કે સરકારે યોગ્ય પદ્ધતિ બનાવી જોઈએ ને વેપારીઓ છે તેમને પણ લોન આપવી જોઈએ જેના કારણે જે વેપારીઓ છે તે ખેડૂતોનો માલ ખરીદે અને ખેડૂતોની આવક છે તે બમણી થાય અલ્કેશ રાવ જે મીડિયા બનાસકાંઠા